નીકળી જઈએ ધ્રુજારી આવે એટલે આપણે પેલા બહાર નીકળી જઈએ. અહીંયા એક વસ્તુ છે કે ધ્રુજારી બંધ થતા સલામતી માટે બહાર નીકળી જવું, ધ્રુજારી આવે ને શક્ય હોય તો પણ નીકળી જવું, ધ્રુજારી બંધ થાય તો પણ બહાર નીકળી જવું. કારણ કે પાછળથી કેટલીક વસ્તુઓ પડવાની શક્યતા રહે છે. માની લો કે ભૂકંપ આવ્યો, આપણે અહીંયા બેઠા છીએ, ભૂકંપ જતો રહ્યો, ભૂકંપ તો જતો રહ્યો, આપણે ઊભા છીએ, બેસે બેસી ગયા છીએ, શાંત થઈ ગયા છીએ, અચાનક ઉપરથી વસ્તુ પડી એટલે ધ્રુજારી બંધ થાય તરત જ બહાર નીકળી જવું. પછી બહુમાળી ઇમારતોમાં હોય તો લિફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો જ ઉપયોગ કરવો. માની લો કે આપણે બહુમાળી ઇમારતોમાં છીએ, ધ્રુજારી બંધ થઈ ગઈ ત્યાં સુધી આપણે સલામત છીએ. પછી બહાર નીકળવા માટેનો શરૂઆત થાય આપણો મુદ્દો પ્રમાણે, તો બહાર નીકળવા માટે લિફ્ટનો ઉપયોગ ન કરવો. કારણ ધ્રુજારી દરમિયાન લિફ્ટમાં ખામી સર્જાઈ શકે છે, લિફ્ટ તૂટી શકે છે, અથવા તો લિફ્ટનું જે બનાવેલું બોક્સ છે એની ઉપર બહુમાળી ઇમારતનો કોઈ ભાગ પડી શકે છે ને આપણે ફસાઈ ત્યાં ત્યાં દબાઈ શકીએ છીએ. એટલે બને ત્યાં સુધી સીડીએથી ઉતરવાનો આગ્રહ રાખવો, લિફ્ટનો ઉપયોગ કરવો નહીં, સીડીનો જ ઉપયોગ કરવો. એનાથી આગળ વીજળીના થાંભલા, મોટા વૃક્ષો, બહુમાળી મકાનોથી દૂર જ રહેવું. માની લો કે આપણે જે પણ જગ્યાએ છીએ ત્યાં નજીકમાં વીજળીના થાંભલાઓ છે એનાથી દૂર રહેવું. શા માટે? તો કે વીજળીના થાંભલાઓ આપણી ઉપર પડી શકે છે, અથવા તો તાર વીજળીના થાંભલાઓ પડવાને કારણે ખુલ્લા વીજ પ્રવાહ ધરાવતો, ચાલુ વીજ પ્રવાહ ધરાવતો વાયર તૂટીને આપણો આપણી બાજુ આવી શકે છે. ચાલુ વીજ પ્રવાહ થી નુકસાન ન થાય, ભૂકંપથી બચી જઈએ અને વીજ પ્રવાહનો શોર્ટ લાગવાથી રજા લઈ જઈએ, આવું પણ બની શકે. એટલે વીજળીના થાંભલાઓથી દૂર રહેવું, મોટા વૃક્ષો નીચે ક્યારેય ન ઉભા રહેવું, મોટા વૃક્ષોથી પણ દૂર રહેવું, ભૂકંપ સમયે વૃક્ષોથી દૂર ખુલ્લા મેદાનમાં જ આશ્રય લેવું. કારણ કે મોટા વૃક્ષો છે એ ક્યારેક આપણી ઉપર પણ પડી શકે છે, તો મોટા વૃક્ષોથી દૂર રહેવું. સાથે સાથે બહુમાળી મકાનોથી તો દૂર જ રહેવું, બિલ્ડિંગોથી દૂર રહેવું. કારણ કે બિલ્ડિંગો પડે છે, એમની જે પડવાની ઝડપ અને માણસને દોડીને ભાગવાની ઝડપ બંનેમાં બહુમાળી ઇમારતની ઝડપ વધારે હોય છે, એટલે આપણે નજીક ઊભા હોઈએ એ સમયે દૂર ભાગીને પણ આપણે બચી શકતા નથી, એટલે એનાથી બને ત્યાં સુધી અંતર જાળવવું. ત્યાર પછી શાળા, સ્ટેડિયમ કે ઓડિટોરિયમમાં હોઈએ, ઘણી વખત એવું બને છે કે આપણે શાળામાં છીએ, કોઈ સ્ટેડિયમમાં ગયા છીએ, અથવા તો કોઈ ઓડિટોરિયમ હોલમાં છીએ, તો આવા સમયે બહાર નીકળવાનું થાય તો ધક્કા મૂકી ન કરવી. કારણ કે ભૂકંપ તો જતો રહે છે, આવીને જે કોઈ પણ નુકસાની થવાની છે એના સમયગાળામાં થઈ જાય છે, થોડા સમય પછી પણ એની શરૂઆત થાય છે, પણ બહાર નીકળવામાં જ્યારે ધક્કા મૂકી કરવામાં આવે છે ત્યારે ઘણી વખત નીચે પડી ગયેલા વ્યક્તિઓ ઉપર માણસો પગ દઈ દઈને કચડીને નીકળે છે અને આવી રીતે જાનહાનિ, જાનમાલની નુકસાની વધુ થાય છે. ઘણા બધા મોટા સમૂહમાં જ્યારે માણસો ધક્કા મૂકી કરીને બહાર નીકળવાનો પ્રયાસ કરે છે ત્યારે બની શકે કે કેટલાક લોકો નીચે પડી જાય, પછી એને ઊભો થવાનો માણસો ચાન્સ આપતા નથી, બધાને પોતાનો જીવ બચાવવો છે, માથે પગ દઈને ભાગે છે. નીચે રહેલો માણસ છે એ માણસના વચનથી મરી જાય, ભૂકંપથી નથી મળતો. એટલે ભાગવામાં, બહાર નીકળવામાં ધક્કા મૂકી ન કરવી. ધક્કા મૂકી થતી હોય જો નીકળતા હોય તો નીચે આકડે ન પડી એનું ધ્યાન રાખવું, નીચે પડેલો વ્યક્તિ હોય તો શક્ય હોય તેને ઊભો થવાનું મદદ કરવી. પછી બાળકો, સ્ત્રીઓ, વૃદ્ધો અને અપંગોને બહાર નીકળવામાં પ્રાથમિકતા આપી અને મદદગાર કરવું, એટલે કે મદદ કરવી. બહાર નીકળવાનો જ્યારે સમયગાળો આવે ત્યારે બાળકોને, વૃદ્ધ માણસોને, અથવા તો જે સ્ત્રીઓ છે એ, અથવા તો જે દિવ્યાંગ વ્યક્તિઓ છે એટલે જે વિકલાંગ વ્યક્તિઓ છે એમને બહાર નીકળવામાં પ્રાથમિકતા આપવી, શક્ય ન હોય તો એમને સાથે લઈ જવા અને એમને મદદ કરવી, જેથી એ લોકો પણ સલામત રીતે બહાર નીકળી શકે. ઘણી વખત એવું બને છે કે વ્યક્તિઓ બહાર નીકળે છે, પાછળથી બાળકો છે, વૃદ્ધો છે, કોઈ સ્ત્રીઓ છે, અથવા તો આવા જે વિકલાંગ વ્યક્તિઓ છે એમાં ફસાઈ ગયેલા રહે છે, આનો અનુભવ આપણે કરી ચૂક્યા છીએ. ત્યારબાદ ટીવી, ઇન્ટરનેટ બંધ થઈ જાય તો હોમ રેડિયો દ્વારા સંપર્ક કરી શકાય. હવે રેડિયો આજના સમયમાં બને ત્યાં સુધી માણસોના ઘરમાં અવેલેબલ હોતો નથી, આપણા ઘરોની અંદર હવે રેડિયાએ સ્થાન પોતાનું જાળવી રાખ્યું નથી, કદાચ કોઈકના ઘરમાં રેડિયો હોઈ શકે, પણ માની લો કે ઇન્ટરનેટની સેવા બંધ થઈ જાય, સંદેશાવ્યવહારની સેવા બંધ થાય, શક્ય હોય તો રેડિયો દ્વારા સંપર્ક સાધી શકાય છે. બરાબર, મોબાઈલ ફોનની અંદર પણ એવા ફંક્શનો આવે છે જે ઇમરજન્સી માટે ઉપયોગ કરી શકાય, કવરેજ ન હોય, ટાવર ન હોય તો પણ ઉપગ્રહ દ્વારા, કેટલાક ફંક્શનો દ્વારા, એટલે કે એની અંદર ઇમરજન્સી જે આપશે નંબર આપેલા હોય એ ઇમરજન્સીમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ, એવી રીતે મદદ મેળવી શકાય. અને ખાસ અફવા
માં બની શકે કે અફવાઓ ઉપર ધ્યાન ન આપવું. ઘણા બધા લોકો સાચી ખોટી વાતો ફેલાવતા હોય છે. જ્યાં સુધી આપણે સત્ય ન જાણીએ ત્યાં સુધી એના પર ધ્યાન ન આપવું, અને બીજાની વાત સાંભળીને આપણે ત્રીજા વ્યક્તિને એને વાત ફરી પાછી ન દોહરાવવી થોડીક આપણી ઉમેરીને. કારણ કે આ રીતે અફવાઓ ફેલાય છે, અને અફવાઓ ફેલાવવાથી પણ ઘણી વખત સ્થિતિ છે એને થાળે પડતા વધુ સમય લાગે છે, અને ઘણી વખત માનવ જીવની નુકસાની થતી હોય છે. એટલે આ હતા હુકમ સમયે લેવાના સાવચેતીના પગલાઓ. આ પગલાઓ બેસવામાં આધારિત છે. પેલા કહ્યું તો એમ ફરી કહીશ કે હુકમ સમયે લેવાના આ સાવચેતીના પગલા સિવાય સલામતી માટે જે તે સમયે આપણે કયા પગલાઓ ભરીએ છીએ અને કેવો નિર્ણય લઈએ છીએ એ આધારિત હોય છે. કુદરતી આપત્તિ છે, આગાહી શક્ય નથી, આકસ્મિક આપત્તિ અચાનક આવી પડે છે, તો આ સમયે જે તે વ્યક્તિએ પોતાના જે તે સ્થાન અને સમય મુજબ પોતાના મનથી યોગ્ય નિર્ણયો લઈ અને પોતાનો બચાવ કરી શકાય, પોતાના પરિવારનો અને આસપાસના વ્યક્તિઓનો પણ બચાવ કરી શકાય. જય હિન્દ, જય ભારત.